અને હવે વાત કરીએ 2024 ના વિકાસ પથની તો સેમિકન્ડક્ટરનું હબ બનશે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં રાષ્ટ્રીય કક્ષાની સેમિકોન ઇન્ડિયા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે મહાત્મા મંદિરમાં આયોજિત ત્રિદિવસીય ઇવેન્ટમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંકળાયેલી વિશ્વની જાયન્ટ કંપનીઓના વડા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ઇવેન્ટમાં 23 દેશોના પ્રતિનિધિ તેમજ ફોક્સકોન માઇક્રોન એએમડી અને આઈબીએમ માર્વેલ વેદાંતા એલએએમ રિસર્ચ એનએફસી અને કંડક્ટ્સ સહિત અન્ય મોટી ચિપ ઉત્પાદક કંપનીઓ ભાગ લેશે આ ઇવેન્ટનો હેતુ બિઝનેસની તકો દ્વારા સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિકાસ કરવાનો છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમિકન્ડક્ટર ચિપ ડિસ્પ્લે ફેબ ચિપ ડિઝાઇન એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાંતો પોતાના અનુભવ અને મંતવ્યો રજૂ કરશે ઉદઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે આ ઇવેન્ટ થકી સેમિકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ ટેકનોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ સહભાગીતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે વધુમાં વાત કરીએ તો આ પહેલા 25 જુલાઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલે સેમિકોન ઇન્ડિયા એક્ઝિબિશનને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂક્યું હતું તેમની સાથે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર સહિત અન્ય લોકો પણ હાજર રહ્યા હતા મહત્વનું છે કે જુલાઈ 2022માં ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર નીતિ 2022-27 જાહેરાત કરી હતી જે અંતર્ગત સરકારે રાજ્યમાં સેમિકન્ડક્ટર અથવા ડિસ્પ્લે ફેબ્રિકેશન મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે વીજળી પાણી અને જમીનના શુલ્કમાં ભારે સબસિડી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો બીજી તરફ ભારત સરકારે પણ સેમિકન્ડક્ટરને પ્રોત્સાહિત કરવા માટે PLI યોજનાની જાહેરાત કરી હતી ભારતીય સેમિકન્ડક્ટર માર્કેટનું મૂલ્ય 2021માં 27.2 બિલિયન ડોલર હતું અને 2026 સુધીમાં વાર્ષિક 19 ડોલરના દરે વધીને તે 64 બિલિયન ડોલર સુધી પહોંચાડવાની અપેક્ષા છે